વાગોડિયાના લીલોરા ગામે વાણંદ સમાજમાં કિસ્સો બનવા પામ્યો છે. મારું નામ રેખાબેન વાળ, અમારી દીકરી અર્પિતા. અમારે એને બહુ ભણાવવાની કોશિશ અને બાપે બહુ કરી કે અમારી છોકરી ભણીને અને આગળ વધે, અને અમારી મારા સમાજમાં અમે લગ્ન કરીશું. મારા સમાજમાં કોઈ નહીં લગ્ન કરે એવી મારી છોકરીનો ઉપાય નહીં, એટલું એનું બાપનું સપનું હતું. એને એવું કહેતા હતા કે હું બેટા તને હું કોઈ નહીં ભણા, કોઈ નહીં લગ્ન કરે એવા મેં લગ્ન કરીશ તારા, હું બેટા હું પગલું ના ભરતી તોય મા બાપનું નામ વાને. એને નાઈ અમિત કુમાર વિનોદભાઈ, પ્રમુખ શ્રી વાળંદ સમાજ, વાઘોડિયા તાલુકાના લીલોરા ગામ ખાતે શ્રી હસમુખભાઈની દીકરી અર્પિતાબેન, જેઓ ગામના જ એક અન્ય જ્ઞાતિના યુવાન સાથે તારીખ 22/10/2023 રોજ કોર્ટ મેરેજ કરેલા છે. આ મા બાપની 20-20, 22-22 વર્ષની જે મહેનત હોય છે, સુખ દુઃખ કરીને દીકરીને ભણાવે છે, ગણાવે છે, અને સંતાનો જ્યારે આવું કૃત્ય કરે છે ત્યારે મા બાપને ઘણું દુઃખ થતું હોય છે. હસમુખભાઈની આ લાગણીને એ કરી અમે સૌ વાળંદ સમાજ અત્રે લીલોરા ગામ ખાતે જીવતા જીવ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલ છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ અમારો એ જ છે કે ભવિષ્યમાં પણ આ રીતનું કૃત્ય કોઈ દીકરી દ્વારા કરવામાં ના આવે અને પોતાના મા બાપને હાનિ પહોંચાડવામાં ના આવે. અત્યારે હસમુખભાઈ ઉપર જે દુઃખદ વેદના હશે એ તો કદાચ હસમુખભાઈ જ જાણી શકતા હશે, તેમ છતાં અમે વાળંદ સમાજ તરફથી એમને સાંત્વના આપીએ છીએ. અને હું એટલું કહેવા માગું છું કે અન્ય દીકરીઓ આ રીતે મા બાપને દુઃખી કરી અને આવું પગલું ના ભરે. વાઘોડા તાલુકાનું લીલોરા ગામમાં મારું એક ઘર છે અને એ ઘરમાં અર્પિતા એટલે મારી દીકરી અર્પિતા છે, એનું એ આવી રીતે એને પોતાની જાતે કોર્ટ મેરેજ કરીને ભાગી ગઈ છે અને એ અમને પણ ખબર પડવા દીધી નથી. અને એટલે એક દુઃખદ વસ્તુ છે કે જે દીકરીને મોટી કરીને ભણાવી ગણાવી હોય, એને ભણાવી હોય, એને મોટી કરી હોય, તેવા છે એ પોતાનું મનમાની કરી શકે, એના માટે અમે ખૂબ દુઃખ અનુભવીએ છીએ. અને એટલા માટે સમાજમાં અમે બેસણું રાખેલું છે જેથી કરીને એને અમે સદંતર રીતે ભૂલી શકીએ અને સમાજમાં બધા એટલે અમારા જે સમાજમાં અમને જે સહકાર સાથ સહકાર આપે છે એના માટે બધાનું આભારી માનું છું.